અરવલ્લી જિલ્લામાં શાળાની દાદાગીરીની ઘટના સામે આવી છે। શહેરની મખદુમ પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ફી નહીં ભરી હોવાથી આજથી શરૂ થતી પ્રથમ સત્રની પરીક્ષાનું પેપર આપવાથી વિદ્યાર્થીને વંચિત રાખવામાં આવ્યો હતો। આ મામલે વિદ્યાર્થીના વાલી અને શાળાના આચાર્ય વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો। બાળકના વાલી દ્વારા પૂછવામાં આવ્યું તો પહેલા લોકડાઉનની ફી ભરપાઈ કરો, ત્યારબાદ જ પરીક્ષા આપવાનું જણાવવામાં આવ્યું હતું। સમગ્ર ભારત સહિત વિશ્વભરમાં કોરોનાને કારણે લોકડાઉનને કારણે લોકોના ધંધા રોજગાર પર મોટી અસર પડી છે। એમાંય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત અત્યંત દયનીય બની છે, જેને લઈ લોકોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે કોરોના સમયમાં કોઈ પણ શાળાને વિદ્યાર્થી અને વાલી પર ફી માટે દબાણ ન કરવા સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે મોડાસાની મખદુમ પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીને ફી નહીં ભરપાઈ કરતા પરીક્ષામાં નહીં બેસવા દેવાની મનમાની સામે આવતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી હતી। સાથે જ વિદ્યાર્થીના પિતાએ અરવલ્લી જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવાની તૈયારી પણ બતાવી છે। સાથે જ પત્રમાં ફી માટે દબાણ કરનાર શાળા અને સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે। જીડીસી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી।